વડોદરા શહેર અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે ત્યારે ગંદા પાણીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. એક તરફ સ્વચ્છતા મિશન ભારત મિશન અંતર્ગત હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટો વાપરવામાં આવે છે અને સ્વચ્છતાના નામે ફોટા પડાવી સાથે સાથે સ્વચ્છતા મિશન અંતર્ગત પ્રચાર પ્રસાર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ હોય છે જેનો પર્દાફાશ વડોદરા શહેરમાં થયો છે. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરની હરિઓમ સોસાયટી પૂંજા પાર્કની બાજુમાં આવેલી સોસાયટી જેને ન્યૂ વીઆઈપી રોડ કહેવામાં આવે છે તે રોડ પર કેટલાય સમયથી ગંદુ પાણી વહી રહ્યું છે અને ગંદુ પાણી વહેતું હોવાના કારણે ગટરના પાણીથી લોકોને મુશ્કેલી પડી રહી છે અને હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. પીવાનું પાણી ગંદુ આવે છે અને વાપરવાનું પાણી પણ ગંદુ આવે છે. લોકોના ઘરની બહાર પાણીની પાઇપલાઇનની ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, જે ખાડામાં પાણી ભરાઈ રહે છે અને એ જ પાણી રિટર્ન ફરીથી પીવાના પાણી જે મળતું હોય છે તેમાં વહી જતું હોય છે, જેને લઈને સમગ્ર જગ્યાએ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. આમ વીઆઈપી રોડની કેટલાય સમયથી આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, તે ગંદા પાણી વહી રહ્યા છે, પરંતુ તંત્રની આંખ ઉગડતી નથી. પીવાલાયક પાણીના બદલે આરોગ્યપ્રદ પાણીના બદલે ગંદુ પાણી આવતું હોવાના કારણે લોકોમાં રોગચાળો ફેલાઈ જવાની દહેશત પણ જોવા મળી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેશનમાં, તેમ છતાં કોર્પોરેશનની ઊંઘ ઉડતી નથી. આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીઓ એક તરફ યોજાવા જઈ રહી છે, જ્યારે બીજી તરફ વડોદરા શહેર ગંદકીના સામ્રાજ્યથી અને ગંદા પાણીની અને ગટરના પાણીથી રોડ પર વહેતા જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે આવા સમયે લોકોની આરોગ્યની સાથે તંત્ર દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોની રજૂઆતને સાંભળવામાં આવે અને યથાસ્થિતિ નિરીક્ષણ કરી તાત્કાલિક અસરથી ગંદુ પાણી જે લીકેજ થતું હોય તેનું અને સાથે સાથે જે ખાડા ખોદવામાં આવ્યા છે તે ખાડાનું પૂરણ કરી દેવામાં આવે અને સ્વચ્છ પાણી આપવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. અમારા પ્રમુખ છે એ 4-5 વખત ઓફિસમાં જઈ આવ્યા હતા, એ તો મોટી લાઈનનું કીધું તો કે 100% તમારે પૈસા ભરવા પડશે. તો 100% અમારે અત્યારે પૈસા ક્યાંથી ભરી? તો કે હવે અમે ચૂંટણી પતે પછી તમારી સમસ્યા દૂર થાય. તો આવી તો કેટલી ચૂંટણી આવી 5-5 વર્ષની અને કેટલી જતી રહી, કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. 3 વર્ષથી અમારી આવી રીતે ઘર આગળ લાઈનો તોડી નાખે છે, પાછી હવે કશું નહીં થાય એટલે વરી પાછું ભૂરી દેશે. તો આવું અમારે કેટલા વર્ષ સુધી કરવાનું સહન? અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ હોય છે. દર વર્ષે અમારી લાઈનો ખોદી નાખે છે, રોડ ખોદી નાખે છે અને દર વખતે આ જ રમાણ હોય છે. નવી લાઈન નાખતા નથી ને એનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો અમારે હવે દોરું પાણી કઈ સુધી પીવાનું? હાલવાના રસ્તા રોડ કાપી નાખ્યા છે તો અમારે હાલવા ચાલવાનું કઈ થી? ખોદી જતા રે, પછી બુરતા નથી, પછી પાછા અમારે ખર્ચે અમારે બુરાવાનું, સમૂહ કરાવવાનું અને પાછી પાછું દોરવું આવે ને કેવા જઈ તો કે તમારે 2 લાઈન છે, તમારે તો આમ છે, તમે બધું બંધ કરી નાખો. અમારી અત્યારે બધી સરંગે સરંગ લાઈન કાપી નાખી છે અને હવે મોટી લાઈન નાખવાની કોઈ નામ લેતા નથી. તો અમારે શું કરવું હવે? ચૂંટણીના પહેલા આપણા સમસ્યાનું સમાધાન થવું જોઈએ. ચૂંટણી પહેલા આનું સમાધાન થાય અને હવે એવું કહે છે કે ચૂંટણી પછી, તો ચૂંટણી પતી જાય પછી તો કોઈ સામું જોઈએ? હરિયમ સોસાયટીને એક વોટ નહીં આપી. તમે વોટ, અમે વોટ નહીં, અમારે વોટ આપવાનો શું મતલબ? દર વખતે અમારે આ જ રહેવાનું હોય છે. વોટ લઈને જતા રહે પછી કોઈ જોવા જ નથી આવતું. ચૂંટણી હોય ત્યારે અમારા સોસાયટીમાં જોવા આવે, ચૂંટણી પતી જાય પછી કોઈ ધારાસભ્ય કે સમસ્યા એટલી છે. છેલ્લા 3 વર્ષથી પાણી આવે, ગંદુ પાણી આવે છે. કોર્પોરેશનની અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમારો પ્રમુખશ્રી બી રજૂઆત કરે છે, પણ એ કે અમારે તમારું પાણીની અમે લાઈન નાખી છે નથી, આમ કરતાં કંઈ ને કહે એટલે આ કરવું પડશે તેવું કરશે, ખોટા ધક્કા કહીને પાછા આવી છીએ. કોઈ એનો નિકાલ આવતો નથી. આજે 3 વર્ષથી અમે જદાઈ છીએ, કોઈ કામ નથી થતું, કોઈ થતું નથી. અને કયા વિસ્તારની આ સમસ્યા છે? હા, હરિયમ સોસાયટી ન્યૂ વીઆઈપી રોડ C23 પૂજા પાર્કની બાજુમાં એની સમસ્યા છે અને અમે રજૂઆત કરીને થાકી ગયા છીએ. હવે અમારી લિમિટ પૂરી થઈ ગઈ છે, નો એમ નથી થતું. અમે અમારી રીતે અમારે સાધ્ય કરી શકીએ અને વેરા અમને એમના પૂરા લે છે, ડબલ વેરા વસૂલ કરે છે, પણ અમને કોઈ સુવિધા મળતી નથી. ભરતભાઈ નાનાભાઈ ગઢવી અને હું આ પ્રમુખ અહીંથી હરિયમ સોસાયટીમાં C23 મારું મકાન નંબર છે અને રજૂઆત કરીને થાકી ગયા. અમારા કાઉન્સિલર બી દાદુભાઈ ગઢવી હતા, એ બી એને કંઈ થાય કે એ કંઈ નહીં કર્યું અને છેલ્લે અમારો હરિયમ કરવાનું બેઠા છે અને હમણાં સભા કરીને બેઠા છે, પણ અમારું કોઈ કાર્ય થયું નથી.